હેલો ડાયરા ને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો હા ને ડાયરો, આપણે આજે છે તુલસી વિવાહ, તો બધાને ને તુલસી વિવાહની હાર્દિક શુભકામના બધાને. ને હવે હે ને આજથી છે ને લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, કેમ કે તુલસી વિવાહ દિવસે આપણે ઠાકર ભગવાનના આપણે લગ્ન થાય ને, પછી છે ને આપણે લગ્નની સિઝન ચાલુ થઈ જાય. એટલે લગભગ કાલથી ઘણી જગ્યાએ લગ્ન ચાલુ થઈ ગયા હોવાનો. કાનિવ્યા, સ્વાગત છે ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. આપણે સવારનું શિરામણ કરી લીધું અને ભાઈ ને બાળકો મોટા ભાઈ બધા જો શિરામણ કરે છે. ક્યાં પડે શિરામણ કરવા? ક્યાં ચડાયતા? ફરી ક્યાં ચડાયતા? કેમ કરવાનું ફરે? કેમ કરવાનું? પૂરે ચાલો મિત્રો, ભાઈ ના રીજો બધા વિડીયો માં. અને જો બાએ માખણ ની તપેલી ભરી વાળી ભાગી ગયા છે મિત્રો સવારના. આપડે 8:30 થઈ ગયા છે. હાલો હવે આપડે પાણી ચાલુ છે આપડે ઘઉં માં. ત્રણ દિવસે હવે તો પીવું તું ને, કાલે તો પાણી નતું આવ્યું. જાતું આપડે દાદાના ઉલ્યામાં તુવેરમાં ને વરિયાળી પાણી જાતું. કાલ તો પાણીનો નતો મેળ આવ્યો ને, આજે કાલે આવ્યો તો પણ કાલે 4-5 કેરા પીધા હતા. ને અમારે જો રાધાબેન માથા ઉલાવે. કા રાધાબેન, હે મારું છે તમારે? હે આ કિસ્સા ઘડિયા વડિયા આવ્યો 7,000 રાખીને વાળો. પાણી ચાલુ છે સવારના 7:30 વાગે લાઈટ આવી ગઈ હતી. પાણી ચાલુ કરી દીધું આપણી ઘઉંમાં. બાપુ વાળા પાણી. હાલો આપણે શિરામણ કરી લીધું ને હવે બાપુ મોકલીએ શિરામણ કરવા. બાપુ પછી આવે ને ખાય, પછી પાછા આપણે જઈ ઉપલા ભાગમાં જ વરિયા કરવાનો બાકી છે. અડધો થઈ ગયો એ ગઈકાલે હાજકના કર્યો હતો. એટલે આ ને થોડું ખરખું કરવાની કરી નાખીએ. આવડું આ ભાગ આપણું પી જાય ઉપલી આડી. એટલી આડી તો હવે પી રે આવી ગઈ છે. ઉલી બાજુ બાપ પહેલા હવે પાણી જાય છે ને એકદમ હરખું છે. ક્યાંક ખાડો હોય ને ત્યાં થોડુંક આદેશ કરવી પડે, નગર તો જાય ખરખું પાણી. નહીં આ તું નાકું વાળવા આવી તો. હાલો બાપ આવી ગયા નાકું વાળવા. મોસમ પી ગઈ ના? મોસમ આ કેરામાં જ જાય. ચાલો ડાયરો બાપુ વાળે નાખું. ઘડીક વાર માં નાખું વળાઈ ગયું. વળે પાછું ઉલ્યું હોય ને સાદરું મૂકી દેવાનું, એટલે એને નાખવું ધોવાય નહીં. મીંડો 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 કહેવાય. ધૂળ બધી હોય જાય કેરામાં. જાય ભાગી કાંઈ ઘા ને આ એક પાણે તે આપણે વસલા ધોરીએ પાણ, પછી બીજા પાણમાં થળંગ કરી નાખવાનું નહીં બાબા. એક નાખું મજા આવશે. ચાલો મિત્રો આપડે ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું ઘઉંમાં. હવે હમણાં લગભગ આપણે 8:30 થઈ ગયા ને, લગભગ 11 વાગશે ને તાવ પી જશે. પછી ચણામાં ચાલુ કરી દઈ પાણી. ભાઈ તો વાળા કેવા હેરાન કરે જોવો તો મિત્રો. આપણે થોડોક કેરો રહી ગયો ને 10 ફૂટ જેવો, ત્યાં લાઈટ વહી ગઈ. જો હવે 10 ફૂટ હાટું થઈને પાછું એના કેરામાં જવા દેવાનું, એટલે પાણીનો બગ થાય બગાડ.
એટલે જો આ દિવસનો વારો હોય ને એટલે લાઇટ વાળા બહુ હેરાન કરે મારા, હવે ઈમાં એમાં પાછું ફરીને જવા દેવાનું. કાન નહીં બહુ હેરાન કરે ને કાં લાઇટ વાળા. ચાલો લાઇટ આવી ગઈ, પછી કલ પછી મોકલી કરી દીધી ચાલુ. ઉલ્લા કણે જોઈએ નાખ આમ થઈ આમ થઈ જાય આપણે ખેવામાં કેરામાં. બાળકો તે જો આવી જાય પાણી વાળવા, પૂરી ને નેવ્યા ને ઉલી બાજુ સોનું. હાવ હાવ પાણી જાય હે ને કાં પૂરો, ક્યાં જાય પાણી? પૂરી બેન ને મજા આવી ગઈ લા. બા પૂરો પાણી ના તેવો માછલી તો રહે, ન્યા ક્યાં થઈ માછલી હે નેવ્યા સોનું? આપણું પાણી જાય ગાય ગા. બેન દોડે ચાલો મિત્રો, બાપુ આવી ગયા ખાઈ. હાલો પૂરો ઘરે પાંચા ને ચડાવવા, પૂરું બેન પાંચા ચડાવે પૂરો નવ્યા અંત. ચાલો ઘરે જાવ. હાલો હાલો ઓલામ ખો ખાવીને જવાનું. હાલો બાપુ મિત્રો આવી ગયા છે, આપણે વહેલા જઈએ. હાલો પૂરો મંડા હાલવા ઘરે. હાલો અહીંયા કલ્પે ને લાવી જો ગયેલી આપણી માઇન્ડ ભરાશે. માઇન્ડ એ કોઠી કહેવાય, શું કહેવાય? કોઠી. હવે નહી ખાલી થાય, ઉનાળામાં ખાલી થઈ જાય. ઉનાળામાં ગરમ ખા પીવાનું. હાલો પૂરો ક્યાં જાવ છો? ત્યાં શું છે? લપસણા નથી ખાવા? એ લપસ્યા નથી ખાવા, લપસ્યા ખાય મળે. જો તો ચાલો મિત્રો આપણે આમાં જો ધૈર્ય કમ્પ્લીટ કરી નાખ્યો હોય અને હવે પાળી થોડી થોડી સરખી કરવાની બાકી રહી છે અને એકલી બાજુ બાકી રહી છે તો એ ફટાફટ કરી નાખીએ. ને અહીંયા જો આપણે લાઇનમાં છે ને ખિસકોલી એક છે ને અંદર ભરી ગઈ છે. ક્યાં વહી ગઈ? પછી અંદર વહી ગઈ. આપણે બહાર આવે પણ બહાર કાઢી, પણ થોડીક બહાર આવે તો એ કાઢીએ આપણે. આમાં પાણી હાલે પણ અંદર વહી ગઈ. કઈ ખાંઠીકું બાઠીકું નાખી કાઢવી બહાર ખિસકોલીને. પછી ચાલુ કરી દઈએ. માંડવી ને દોડવા તૂટેલા હે ને પારો પારો વીણી લઈ. આપડે ઘઉંમાં તો પાણી ચાલુ છે અને હવે ચાર્જ બાકી નથી થઈ રહ્યું. ત્રણ કેરા અહીંયા છે ને બાર કેરા ઓલી બાજુ છે. હેઠે બધું પી ગયું ને બાબા. આમાં ઢાળ છે એટલે ધોઈડું જાય ઘાયે ઘામાં. બાર ઓલી બાજુ લગભગ છે, બાર ખા અગિયાર એવા ને ત્રણ અહીંયા ત્યાં. ઢાળ છે ને એટલે પાણી જાય મારું ભાઈ ઘા. ચાલો
ટેસ્ટ જ અલગ આવ્યો ગાડીમાં, પાણી પીવાની મજા આવે. ચાલો ડાયરો આવી જાઓ, નાસ્તો કરવા જાઓ. 12 વાગ્યાનો નાસ્તો હાલો. દેશી ઓરિયની કાકડી તીખી ભરતા કઈ ને ચાકી. ના ના મસ્ત મસ્તું જેવું છે, તીખું નથી. લાલ છટાક કરી નાખી. હાલો હાલો ને ભાવી આવી જાઓ ખાવ. હાલો સોનો નૈયા, સોનુ બેન ક્યાં આવી ગયા? સોનુ બેન સાપી હટકી જા ઘરે. કેમ ખબર નહીં ગયા ખરા. એટલે આ ઘર કોનું છે? હે બોલો ઘર કોનું છે? હાલો ખાવા. હાલો ડાયરો નાસ્તો કરવા. લે આ તો બે માળ નું ઘર આવી. જોઈ ટાઈમ થઈ ગયો બપોરા કરવાનો. મેં મારી સોન બેન જઈ કે હે બપોરા કરવા. જસોન બેન, વંશિકા બેન આવી ગયા સ્ટેશન માંથી. હે વંશિકા, ચાલો મિત્ર આપણે અંદર ઓળખેર આપણે માંડવીના વીણી અને આવી ગઈ ઘરે. હવે પાછા બપોરા કરીને પાછું જવાનું છે વીણમાં. એટલે બાકી વીણાઈ જાય. ગામમાં તે લાઇટ વહી ગઈ હતી, કલાક થઈ ગઈ ગઈ હતી ને જસ્ટ અત્યારે જ આવી. અને પાછી મોટર ચાલુ કરી દીધી આપણે કુવારની. હાલો પાણી પાવાનું ચાલુ છે આપણે વાછડીને ગાયું બધા. આપણી ચા આવી ગઈ છે, એ વાડીમાં ચા આવી ગઈ છે. આપણે 5:30 વાગ્યાની ચા આવી ગઈ છે. ચા પીવા આવી જાઓ. આજ ઉપલા આવડા ભાગમાં હાલે. કાલ તો માંડવીને દોડવા વીને હું ને બા લાઇટ વહી ગઈ છે. હું પણ આપણે ધોરિયામાં ધોઈ નાખતો કાળી ધોઈ. એટલે દીવા લટતી પડી છે કાળી ભમર ચીકણી. હાવ ઠરી જાય પેલા પી જાય. ઠરેલી ના મજા આવે. બઉ ઠંડી નથી પડતી એટલે ઘા ઘા નો ઠરે. ચાલો ચા પાણી પી લઈએ. પછી ધોરિયામાં થોડી ધોઈ નાખવાની ઘી નાખી દઈ. બાળકો ને ઢીંગલ લઈ ગયો, બધા આવી ગયા છે બોરા ખાવા. ચણિયા બોર ખાવા. કાંટા વાગે નહીં, ધ્યાન રાખજો. મજો ફૂટવાડી દીધા વંશિકાએ ને બધા. ક્યાંક છે હજુ ઘણા હતા નહીં વંશિકા જ આવીને. બાળકો બધા બોરા ખાય. અને જો સુરત દાદા હવે આથમવાની તૈયારી છે. બસ 15-20 મિનિટ માં સુરત દાદા આથમી જાય. જો અહીંયા ધોર્યો કર્યો હતો ને આપડે. અહીંયા કાંકરિયાત બહુ હોય ને પાણી રીગી જાય છે. આપણી આ કાળી માટી નાખીએ આપણે ચીકણી માટી. આ પલો છે ને એકદમ મસ્ત મજાનો ધોર્યો થઈ જાય. પછી આમાં ટીપું પાણી નહીં રીગે. આમાં ઠેરથી નાખતા આવી છે. ને ઉલી બાજુ જેવું 50 ફૂટ જેવું બાકી છે. કારણ કે આપણે અંદર આજથી 3 વરા પહેલાં જેથી ધોવાનો પ્લાન હતો ને અંદર એને ધોઈડ આવતી ને માટી કાળી એ અહીં પડી છે. લાઈટ વહી ગઈ અને સુરત દાદા જો એટલે પૂગી ગયા છે. હવે આથમમાં તૈયારી. પોપટ બોલતા બોલતા જાય છે. બાળકો તો હજુ બોરા વીણે છે. કેટલાક છે હવે બોરા ને વ્યા? હે કેટલાક વીણા?
જોડે ભરી વાળી હે હે પૂરો મજા આવી ખાવાની હે મજા આવી ચાલો કલ્પે બાન ભાઈ મેળા હે કેટલા અક્ષય જો કલ્પે વીણવાના થેન્ક યુ રાજ વીણવાના દી તો હાથમાં આવી ગયો હે એટલા થયા નાખવાનું સારું હે પાંચ નો વાગ પડે નો ઠેલી જવે જોડે બનાવી નાખવાની પેલા બોરાવીનમાં જાતે આમ ધોળી વાળી ને ભાઈ બોરાવીને થાય કા હા પાંચ કિલોમીટર સેટા વહી જતા બોરા ખાવા આવી અડધી અડધી થેલી ભરીને લાવતા ટાઈગર બે રિયા ખોખા ખાય ને પાળા વેચતા જાય મંડો ખાવા સાંજ માં છ થઈ ગયા છે સુરત દાદા આથમી ગયા ને જો બાપુ હજુ અહીંયા થોડું ખરખું કરે બે ત્રણ ગારા નાખે ધોઈ આપણને દેખાય નઈ આમાં એલોવેરા ના ફૂલ બે ત્રણ ચા હે મોટા હોય દેખાય અમારા ચાલો ડાયરો હવે અને સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધા.